होबाळो करवामां आव्यो छे। लोको द्वारा तंत्रथी नाराज रहीशोए कचेरीमां जईने तोड़फोड़ करी छे। स्थानिक पोलीस द्वारा घटना स्थळे पहोंची परिस्थिति पर काबू मेळवामां आव्यो छे। दूषित पाणीथी विस्तार में रोगचाळो फैलाई रह्यो छे अने एक युवतीनुं मोत थई चूक्युं छे तेवा आक्षेप पण आ तमाम लोको करी रह्या छे अने वारंवार रजूआतो छतां अहींया दूषित पाणी ज आवी रह्युं छे तेवुं स्पष्ट रहीशोनुं कहेवुं छे। जेने लईने तंत्र विरुद्ध नाराजगी हती तो वोर्ड नंबर 8 में जईने कचेरीनी अंदर जईने तेमणे होबाळो कर्यो अने होबाळा बाद तमाम रहीशोए कचेरीमां तोड़फोड़ करी हती। त्यारबाद पोलीसने आगळની જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। પરંતુ વડોદરા મનપાના વોર્ડ નંબર 8 જે છે તેની અંદર દૂષિત પાણી આવી રહ્યું છે તેવો રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તેનું સ્પષ્ટ કહેવું છે કે અમે વારંવાર રજૂઆત કરી છે, અનેકવાર કહેવામાં આવ્યું છે, તેમ છતાં પણ કોઈ પગલા નથી ભરવામાં આવતા અને દૂષિત પાણીને કારણે એક યુવતીનું પણ અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યું છે અને રોગચાળો સતત વધી રહ્યો છે, જેથી હવે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। તે પહેલા અનેકવાર રજૂઆતો કરવા ગયા પરંતુ કોઈ નિવેડો ન આવતા હવે કચેરીમાં ઘૂસીને હોબાળો કરવામાં આવી રહીશો દ્વારા અને હોબાળો કર્યા બાદ તોડફોડ કરવામાં આવી હતી। તોડફોડ કરાતા સ્થાનિક પોલીસને આંગળી જાણ કરવામાં આવી, સ્થાનિક પોલીસ પહોંચી અને તમામ જે પરિસ્થિતિ છે તેને કાબૂમાં લીધી હતી। વડોદરામાં મનપાની બોર્ડ ઓફિસમાં જઈને તોડફોડ કરવામાં આવી, નાગરવાડાની બોર્ડ નંબર 8 ની જે કચેરી છે તેમાં હોબાળો કરવામાં આવ્યો રહીશો દ્વારા। ઉલ્લેખનીય છે કે હવે વરસાદ પણ આવવાનો છે અને તેવામાં રોગચાળો વધુ ફેલાશે અને દૂષિત પાણીને કારણે રોગચાળો વધુ ફેલાતો હોય છે। आज मुद्दे अमित अपनी सीधा जोड़ाई चुक्या है। जी अमित, जी रीते कही सकते कि कचेरी में जी ने होबाड़ो कर बाद तोड़फोड़ कर रहीशो नु शू कहवे सत्ताधीशो नो शू जवाब है आ मुद्दे? जो फिलहाल आ तोड़फोड़ थी है पगले भारे होबाड़ो अहिया मचो है। स्थानिक कारेलीबाग पोलिस स्टाफ अहिया पहुंचो है कारण के जे लोग है अहिया स्थानिक रहीशो है खूब ज आक्रोश में था कारण के आक्षेप एवो है कि दूषित पानी छेला घना दिवस है कारण आ विस्तार में एक युवती नुं मृत्यु थयुं छे। रहीशो ना आक्षेप ए पण छे के न मात्र एक युवती परंतु बे थी त्रण जणना मृत्यु दूषित पानी ने कारण रोगचाळो फैलावाथी थया छे। एटले ज वहीवटी बोर्ड नंबर 8 नी जे वडोदरा महानगरपालिका नी आ कचेरी छे तेमां घुसी जईने रहीशोए तोड़फोड़ मचावी छे, भारे होबाळो मचाव्यो छे अने एने ज कारणे स्थानिक जे पोलीस छे એ અહીંયા પહોંચી છે। જે વોર્ડ ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે એ વોર્ડ ઓફિસની બિલકુલ સામે એક મકાન આવેલું છે, ત્યાં એ યુવતી રહેતી હતી અને આક્ષેપ એ છે કે યુવતીનું રોગચાળાને કારણે મૃત્યુ થયું છે। તમે અહીંયા જોઈ શકો છો કે જે પણ રહીશો છે અહીંયા પહોંચ્યા છે, આ યુવતીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, સાથે સાથે આક્રોશ પણ લોકોમાં એ છે કે દૂષિત પાણી છે ઘણા દિવસથી આવી રહ્યું છે અને તેને જ કારણે યુવતીનું મૃત્યુ થયું છે। આ સવારે અહીંયા હોબાળો ખૂબ કર્યો, કારણ શું? આ સવારમાં અમે હોબાળો એટલા માટે કર્યો અધિકારીઓને જણાવવા માટે કે આ જુઓ તમે અમારા વ્યક્તિનું શું હાલત થઈ છે, એ અમારે સંબંધી થાય અને એ ભાભી થાય અમારા એમનું અવસાન થયું છે ઝાડા ઉલટીના કારણે ખરાબ પાણીના લીધે। કેટલા દિવસથી અહીંયા દૂષિત પાણી આવી રહ્યું? છેલ્લા 1.5 મહિનાથી દૂષિત પાણી આવી રહ્યું છે। રજૂઆત વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા છતાં પણ અમારે ત્યાં કોઈ સાહેબ આવવા તૈયાર નથી, એટલે તમે રજૂઆત કરવા પણ આવવા તૈયાર? અમારા વિસ્તારના કોર્પોરેટરો પણ અત્યારે આજે 2 કલાક થઈ ગયા પણ એક પણ અધિકારી કોર્પોરેટર કે અધિકારી અમારા ઘરની મુલાકાત લેવા તૈયાર નથી અને સાંભળવા પણ તૈયાર નથી। પોલીસ વાળાને અમે જણાવીએ છીએ તો પોલીસ વાળા એવું કહે છે કે અમે તમારી પર કેસ કરી દઈશું, ઉલટો તમે કાયદો હાથમાં ના લો એવી રીતના અમને રજૂઆત કરવાનું કહે છે। તો રોગચાળો પણ ફેલાવો છે દૂષિત પાણી લીધે? 110% અમારા વિસ્તારમાં રોગચાળો ફેલાયેલો છે દૂષિત પાણીના લીધે। તો આ જે રહીશો છે તેમની વેદના છે, તેમનો આક્રોશ પણ એ છે કે છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે અને તેને કારણે પણ પડ્યા છે અને આજે જયારે રહીશોએ ભારે હોબાળો મચાવ્યો છે વોર્ડ ઓફિસમાં જઈને તોડફોડ સુધા કરી, તંત્ર છે એ જાગ્યું છે
અને આ વિસ્તારમાં આપ જોઈ શકો છો પાણીની ટેન્કર પાલિકાએ મોકલી છે શુદ્ધ પાણીની ટેન્કર, કારણ કે દૂષિત પાણી છેલ્લા ઘણા દિવસથી આવી રહ્યું છે અને એટલા માટે જ અહીંના રહીશો પરેશાન થઈ ચૂક્યા હતા. બીમારીનો વાવર ફેલાયો છે. લોકોનું કહેવું છે કે ઝાડા ઉલટી લોકો થયા છે અને તેને કારણે બીમારીના સપડાઈને લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. અને અહીંયા જયારે પાણીનું ટેન્કર આવ્યું છે ત્યારે પાણી ભરવા માટે જે પડાપડી જોવા મળી રહી છે તેના પરથી સમજી શકાય છે કે વિસ્તારમાં દૂષિત પાણીનો પ્રશ્ન કેટલો ગંભીર છે, કેટલો વિકટ છે. આ વડોદરા મહાનગરપાલિકાની જે નિષ્ફળતા છે તે બતાવે છે અને પાલિકાની આ જ નિષ્ફળતા, સત્તાધીશોની આ નિષ્ફળતાનો ભોગ અહીંના રહીશો જયારે બની રહ્યા છે ત્યારે રહીશોએ વોર્ડ કચેરીમાં જઈને તોડફોડ કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે, હોબાળો મચાવ્યો છે. અહીંયા રિસ્સરની પડાપડી પીવાના પાણી માટે જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો અહીંયા કેટલા દિવસથી ગંદુ પાણી, એક મહિનાથી ગંદુ પાણી આવે છે. પણ કઈ માનવા તૈયાર નથી. એટલે આજે અમારે કઈ બાંધ તો કરવું પડે. બધા મીડિયા વાળા બોલા પડી દર અને મરી ગયા. અમારા મહેલામાં 4 જણ એકટી ને મરી ગયા છે. 8 જણ હજુ તો એસીઓ માં છે. બીમાર પણ છે. હા, બીમાર પણ છે. ઝાડા ઉલટી થાય છે. અમે લોકો બધા દવા ગોળીઓ ખાઈએ છીએ ઝાડાની. તમે રજૂઆત કરી ત્યાર પછી આ ટેન્કર મોકલ્યું? હા, તારે જ કર્યું. કાલથી ચાલુ કરશે ટેન્કર. અમે તોય પાણી પીતા હતા, સારું થાય એમ. પણ વધારે બીમારી ચાલુ થઈ એટલે અમે પછી કમ્પ્લેટ વધારે બધા કામ મેલાય કરી છે. આપ રહીશોનો આક્રોશ સમજી શકો છો. તેમની જે રજૂઆત છે, તેમની જે વેદના છે તે પણ સમજી શકાય છે. કારણ કે છેલ્લા 1 મહિના ઉપરાંત થી તેઓ દૂષિત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને પરિસ્થિતિ એ છે કે ઘરે ઘરે બીમારીનો વાવર ફેલાયો છે અને હવે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. જી અમિત, સમગ્ર માહિતી આપવા બદલ, જોડાવા બદલ આભાર. વડોદરાના આ દ્રશ્ય આપે જોયા કે દૂષિત પાણીને કારણે તમામ લોકો હેરાન પરેશાન હતા.